विषय नु भाषांतर सीखी गया एना शब्द ना अर्थ सीखी गया अब आपण थोडू व्याकरण लईए की परीक्षा लक्षी व्याकरण मा केवी केवी वस्तु पूछाई शके छे तो आपण जोई अहियाला पेलु छे की समान आर्थी शब्द ग्रामर ना पॉइंट 12 प्रश्न होय छे 12 नु 24 मार्क्स ना प्रश्न छे पहेलो प्रश्न आवे कि नीचे आपेला सदृश शब्द ना गुजराती समान आर्थी शब्द लखो पहेलो छे तृष्णा जे पाठ मा पण कीधु तू के तृष्णा એટલે શું થશે તો કે તરસ તમને ઓપ્શન આપવામાં આવશે એક્ઝામ ની અંદર બે ઓપ્શન હશે એમાંથી તમારે ગમે તે એક ટિક કરવાનું રહેશે તૃષ્ણા એટલે કે તરસ કૃષક કૃષક એટલે કે શું થશે ખેડૂત શુદ્ધ એટલે કે થેલો તડાગ એટલે કે તળાવ જનની એટલે કે માતા પરિશ્રાંત એટલે કે થાકેલો વૃષ્ટિ એટલે કે વરસાદ અને મહતિ એટલે ખૂબ જ ખૂબ હોય તો પણ વધારે હોય તો પણ બંને શબ્દ થઈ શકે બીજો પ્રશ્ન શું પૂછાશે કે નીચે આપેલા ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ લખો આમાં તમને ઓપ્શન આપવામાં આવશે નહીં તમને ફક્ત ગુજરાતી શબ્દ આપેલો હશે અને તમારે એનો સંસ્કૃત શબ્દ લખવાનો રહેશે જેમ કે ધનની છેદી ધન શુદ્ધ આ બધા જ શબ્દો પાઠની અંદર તમને સમજાવવામાં આવેલા છે શબ્દાર્થમાં લખવામાં પણ આવેલા છે બીજું કે સારા જે આપણે આ શ્લોકમાં જોયું કે સદા શયા એટલે કે સારા આશ્રયવાળા આવો શબ્દ આવ્યો વાદળ એટલે કે મેઘ હમણા સપ્રતિ અથવા તો અધુના બંને શબ્દ ચાલી શકે છે કુળની રીત કુલા ચર આપનો એટલે કે ભવદીય આજે એટલે કે અત્ય આના સિવાય બીજા ઘણા બધા એવા શબ્દો હશે કે જે પાઠમાં આવતા હશે તો પૂછાઈ શકે છે આ તો ફક્ત તમને એક્ઝામ્પલ માટે સમજાવે છે કે આવી રીતે પ્રશ્ન પૂછાય છે પ્રશ્ન બીજું કે તમને એવું પણ કહેવામાં આવે કે નીચે આપેલા સંસ્કૃત સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ લખો આચાર તો શું થશે એનું અનાચાર વૃષ્ટિ તો કે અનાવૃષ્ટિ મહતિ એટલે કે વધારે ખૂબ એટલે કે લબ્ધિ શ્રુતવા એટલે કે સાંભળવું અને અશ્રુતવા એટલે કે ન સાંભળવું સમ્યક અસંગત આ તો હતા ફક્ત ત્રણ પ્રશ્ન આના સિવાય પણ ઘણા બધા પ્રશ્નો જે આવી શકે છે દાખલા તરીકે હવે બીજો એક પ્રશ્ન ચોથો લઈ આવે કે શું પૂછાશે હવે ચોથો નંબરનો પ્રશ્ન કે નીચે આપેલ સંસ્કૃત શબ્દના સમાનાર્થી બીજા સંસ્કૃત શબ્દ ઓળખો એક્ઝામ ની અંદર તમને બંને ઓપ્શન આપવામાં આવશે અહીંયા જે પદ્ધતિથી શીખવાડવામાં આવે છે એક્ઝામને જોઈને ધ્યાનમાં રાખીને શીખવાડવામાં આવે છે એટલે કે કૃષક અહીંયા બે શબ્દ આપ્યા હોય કે કૃષિ વળ અથવા કમળ તો આપણે સાચો શબ્દ શોધીને લખવાનો છે કે કૃષિ વળ બીજું તળાગ તળાગ એટલે કે સર અથવા તો હર વૃષ્ટિ વૃષ્ટિ એટલે કે પર્જન્ય વર્ષા કે વિરામ તો કે પર્જન્ય શબ્દ લખો તો પણ સાચું પડે ને વર્ષા લખો તો પણ સાચું તૃષા તૃષા એટલે ગીતિકા અથવા તો પીપાસા એટલે કે તરસ આમાંથી આ એવું પણ બની શકે કે આ જ શબ્દ તમને ગુજરાતીમાં પણ પૂછાય છે કે ગુજરાતી અર્થ પણ લખો સંસ્કૃત પણ લખો આ એક એક્ઝામ્પલ તરીકે તમને સમજાવવામાં આવ્યું છે કે આ એક્ઝામ ની અંદર આવી રીતે પૂછાઈ શકે છે બીજું સંધિ પીડિતો એટલે કે પીડિત વત્તા અહમ પરીક્ષણ સેવ એટલે પરીક્ષણ વત્તા ચ વત્તા એ તમને પ્રશ્ન થાય કે ચ તો કે ઉલ્લેખ છે તે બોલાવવામાં આવતો જ નથી તો આ તમને જે શબ્દ જોડતા છે એમાંથી ચ છૂટતો પડે છે પાછળ તે વ લગાવવામાં આવશે અનુચિત માસ્તિ તો અનુચિતમ વત્તા અસ્તિ માસ્તિ કેમ તો મણી સાથે અ જોડાયેલો છે માટે અહીંયા અસ્તિ રાખશે તત્રેવ એટલે કે તત્તા વત્તા એવ આવી રીતે બીજા ઘણા બધા પ્રશ્નો છે એટલે પ્રશ્ન નંબર 6 આગળ જોઈએ કે સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુંસકલિંગ શબ્દ ઓળખાવો ચલો આપણે ગુજરાતી વિષયની અંદર ભણી ગયા કે કેટલા લિંગ છે સ્ત્રીલિંગ પુલ્લિંગ નપુંસકલિંગ સંસ્કૃતમાં પણ એ જ નિયમ લાગુ પડે છે પણ સંસ્કૃતનો પ્રશ્ન પૂછવાની પદ્ધતિ અને જવાબ આપવાની પદ્ધતિ બંને અલગ હોય છે જોઈ લો ખાલી પુલ્લિંગ શબ્દ ઓળખાવો આપણા બુક્સ ની અંદર આ પાઠ ની અંદર શુદ્ધ શબ્દ આવી ગયો છે તસ્ય આવી ગયો છે જનની આવી ગયો છે પણ આ ત્રણે ત્રણ શબ્દ તમને એક્ઝામ માં પૂછવામાં આવશે એમાં તમારે જણાવવાનું રહેશે કે પુલ્લિંગ શબ્દ કયો તો આ ત્રણમાંથી પુલ્લિંગ શબ્દ કયો છે કે શુદ્ધ એટલે કે થેલો તમે સમજો વાત કરવાની છે જનની એટલે માતા તો એ સામાન્ય બાબત છે કે માતા સ્ત્રીલિંગમાં જ આવે તસ્ય એટલે કે તેની એ પણ શબ્દ આવે અને શુદ્ધ એટલે કે થેલો તો થેલો પડી ગયો આપણે બોલીએ છીએ તો કેવો શબ્દ થઈ ગયો પુલ્લિંગ આપણે એવું
અલગ હોય હવે કે છે તમારો સૃષ્ટિ પુત્ર અને ધન સૃષ્ટિ એટલે વરસાદ પુત્ર એટલે પુત્ર અને ધન એટલે પૈસો તો એ કયો શબ્દ પુલ્લિંગ આવશે પુત્ર એવી જ રીતે પશુ શ્રદ્ધા સંતોષ તો એમાં કયો આન્સર આવશે પશુ પ્રતિક્ષા મનિયમ બાલહ તો એમાં બાલહ જાતક માતા ગ્રહણ તો આવશે જાતક આર પુલ્લિંગ શબ્દ એ જ પદ્ધતિથી પ્રશ્ન સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો એટલે કે કુલ પીડિત અને અંબા તો આમાંથી સ્ત્રીલિંગ શબ્દ કયો તો કે અંબા આનંદ જનની વૃદ્ધ વૃદ્ધ શબ્દ અને છ આનંદ શબ્દ એ બંને સ્ત્રીલિંગમાં આવશે નહીં પણ જનની એટલે માતા એટલે કે સ્ત્રીલિંગ શબ્દ સ્મૃતઃ શ્રદ્ધા વૃતાંત તો એમાં આવશે શ્રદ્ધા વૃષ્ટિ સંપ્રતિ ભવદશા તો આવશે વૃષ્ટિ માર્ગ વાર્તાલાપ અને પ્રતીક્ષા તો એમાં આવશે પ્રતીક્ષા હવે આગળ ત્રીજું નપુસંકલિંગ શબ્દ જોઈએ આપણે આગળ હવે આપણે ત્રીજું લિંગ એટલે કે નપુસંકલિંગ જોઈએ નપુસંકલિંગ શબ્દની અંદર પણ તમને ત્રણ ઓપ્શન આપવામાં આવશે એમાં તમારે ખાલી જોઈ એટલું જ કહેવાનું હોય કે કયો શબ્દ નપુસંકલિંગ છે હવે જોઈએ આમાં જલમ મેઘમ કૃષકમ તો કયો શબ્દ આવશે આમાંથી આપણે વિચારીએ તો કે જલમ કુલાચાર ગૃહણ અને તાતહ તો આવશે ગૃહણ શ્યુતમ તૃષા વૃતાંતમ તો આવશે વૃતાંતમ ત્યારબાદ મેઘ શિશુ અને પાન આવી રીતે ત્રણે ત્રણ લિંગના પ્રશ્નો બાળકોને પૂછાશે ટોટલી ગ્રામર એટલે કે વ્યાકરણ લક્ષી 12 પ્રશ્નો જોવાના રહેશે અહીંયા આપણું વ્યાકરણ પૂરું થાય છે હવે આપણે જોઈએ કે પ્રશ્નોના જવાબ પાઠમાંથી કેવી રીતે પૂછાય છે તો હવે આપણે આગળ લખીએ ચલો હવે આગળ જોઈએ કે કેવી રીતે સંસ્કૃતના પ્રશ્નોના જવાબ તમારે સંસ્કૃતમાં જવાબ આપવાના રહેશે જુઓ કહ પુરુષાય પીડિત આસીત ક એટલે કે કોણ તરસથી પીડાતું હતું તો જવાબ કેવી રીતે લખશો કહની જગ્યાએ ફક્ત જે તરસથી પીડાતું હતું ફક્ત એનું ઉદ્દેશ જ કરવાનું છે કે એક હ ચાતક શિશુ એક ચાતકનું બચ્ચું તરસથી પીડાતું હતું બીજું ચાતક શિશુ કેમ પાતું ન અમિત લેકિન ચાતકનું બચ્ચું શું મેળવી શકતું નથી આપણે જાણીએ કે પાઠમાં કીધું શું મેળવી શકતું નથી કે તળાવનું પાણી પણ તમે લખશો કેવી રીતે જવાબ તો ચાતક શિશુ કેમ શબ્દની જગ્યાએ ફક્ત શું લખવાનું છે કે તળાવનું પાણી એટલે કે તળાવ અજલ પાતો ન અહીતે એટલે કે કહેવાનો મતલબ કેમ શબ્દની જગ્યાએ જે જવાબ આવતો હોય એ તમારે લખવાનો રહેશે કૃષક પુત્રશ્ય દરિદ્રાયમ તેન નષ્ટ ભવિષ્યતિ એટલે કે સેનાથી ખેડૂતોને પુત્રની ગરીબાઈ દૂર થઈ શકતી નથી તો આપણે વાર્તામાં જોયું કે પુત્રએ કીધું હતું કે જો મને ધનનો થેલો એટલે કે ધન શ્યુત મળી જાત તો દરિદ્રતા દૂર થઈ શકતી હતી કૃષક પુત્રશ્ય દરિદ્રાયમ કેન સેનાથી તો કે રસ્તામાં પડેલા ધનના થેલાથી રસ્તો એટલે કે માર્ગ પ્રાપ્ત એટલે કે મળેલા ધન શું એટલે કે પૈસાનો થેલો તેનાથી શું થઈ શકતું હતું તો કે દરિદ્રતા નષ્ટ થઈ શકતું હતું ચોથું કૃષક પુત્રેણ માર્ગે કેમ પ્રાપ્ત ખેડૂતના પુત્રને રસ્તામાં શું મળ્યું તો ધનનો થેલો કૃષક પુત્રેણ માર્ગે કેમ શું મળ્યું તો કે ધન શું પ્રાપ્ત આવી જ રીતે ગુજરાતીમાં પણ પ્રશ્ન જવાબ પૂછાઈ શકે છે કયા કયા પ્રશ્નો જવાબ પૂછાઈ શકે તો કુલાચાર એટલે શું અથવા તો એવું પણ પૂછાય કે માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે તો આપણે જાણીએ છીએ શું કરવાનું ના પડે છે તો કે તું તળાવનું પાણી પીવા જઈશ નહીં એવું પણ પૂછાઈ શકે કે ચાતક શિશુએ તળાવનું પાણી શા માટે ન પીધું જો મિત્રો આવી રીતે ગુજરાતીના પ્રશ્નોના જવાબ થોડા લોંગ એટલે કે લાંબા હશે જ્યારે સંસ્કૃતમાં જવાબ જે આપવાના હશે બધા જ એક એક લીટીમાં આપવાના રહેશે તો આ સાથે આપણો બીજા નંબરનો પાઠ એટલે કે કુલશ્ય આચરણ અહીંયા પૂર્ણ થાય છે જો તમને ક્યાંય પણ મુશ્કેલી જણાય તો આગળના વિડીયોમાં જણાવે એ પ્રમાણે જ્યારે પણ આપણે મળીશું તો તમે નોટબુકમાં નોંધી રાખશો મળીશું તો તમારા એ પ્રશ્નનું નિવારણ સરળતાથી લાવી શકીશું અને સમજાવવાનો પ્રયત્ન કરીશું